હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી, એમાં યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ. તો એમાં આપણે અગાઉ એક્ટિવિટી હતી એ જોઈ ગયા હતા. તો હવે આજે આપણે શું જોવાનું છે? એક્ટિવિટી નંબર 3. એના માટે પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થ માટે પહેલાં નોટ અને પેન કાઢો. શબ્દાર્થ તમારે લખવાના અને પાકા કરવાના છે આજના હોમવર્કમાં. ચલો, પહેલો શબ્દ શું છે? સિંગિંગ, SINGING, SINGING, સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું તે. સિંગિંગ એટલે ગાવું તે. પછી છે હાર્ડ, HARD. હાર્ડ એટલે કે મુશ્કેલ અથવા તો અઘરું. ત્યાર પછીનો શબ્દ છે બિગ, BIG. બિગ એટલે કે મોટું. ત્યાર પછીનો શબ્દ છે સ્મોલ, SMALL. સ્મોલ એટલે નાનું. SMALL, સ્મોલ એટલે નાનું. ત્યાર પછી કમ, COME. કમ એટલે આવવું. COME, કમ એટલે આવવું. ત્યાર પછીનો શબ્દ છે રીડિંગ, READING. READING, રીડિંગ એટલે વાંચવું તે. ત્યાર પછી રનિંગ, RUNNING. રનિંગ એટલે દોડવું તે. ત્યાર પછીનો શબ્દ છે ઇંગ્લિશ, ENGLISH. ઇંગ્લિશ એટલે અંગ્રેજી. ENGLISH, ઇંગ્લિશ એટલે અંગ્રેજી. ત્યાર પછીનો શબ્દ શું છે? લર્ન, LEARN. LEARN, લર્ન એટલે શીખવું. ચલો, લખાઈ ગયા બધાને સ્પેલિંગ? આ બધા સ્પેલિંગ તમારે લખવાના અને પાકા કરવાના છે. ચલો, હવે આપણે ચાલુ કરીએ એક્ટિવિટી નંબર 3. આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. જો આપણને અમુક ચિત્ર આપેલા છે, ચિત્રમાં શું શું કરે છે? ચિત્રમાં શું શું કરે છે? જો અહીંયા સિંગિંગ એટલે કે ગાય છે. પછી આ શું કરે છે? દોડે છે. પછી આ શું કરે છે? રીડિંગ લખે છે. પછી ડ્રિંકિંગ એટલે કે પીવે છે. સમજાય છે બધાને? અહીંયા જોવું, આ ભાઈ શું કરે છે? ટીવી જોવે છે. અહીંયા કંઈ નૃત્ય કરે છે. અહીંયા ચાલે છે. આપણે એક્ટિવિટી આગળ જોઈ ગયા હતા કે બધા અલગ અલગ ચિત્રો આપણને આપ્યા હતા. પછી આપણને કીધું હતું નીચે કે તમારે હવે આમાં જે એક્ટિવિટી ન આવી હોય એ તમારે આમાં કરવાની છે. તો એ આપણે કર્યું હતું. ચાલો જોઈએ શું કહે છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સિંગિંગ એટલે કે ગાવું, ઇઝ નોટ એટલે કે નથી, હાર્ડ એટલે કે અઘરું, એટ ઓલ એટલે કે બધા માટે, કે ગાવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ,
यू आर एटले के तमे, बिग ओर स्मोल, बिग एटले के मोटा, स्मोल एटले के नाना, वेदर एटले के होय, के भले ने तमे नाना होय के मोटा होय, तमे नाना होय के मोटा होय, पण गावू छे जराय अघरू नथी। सिंगिंग इज नॉट हार्ड एट ऑल, कम एंड सिंग विथ मी। शू कहे छे के गावू छे ए जराय अघरू नथी, तमे नाना होय के मोटा, गावू छे जराय अघरू नथी, तमे नाना होय के मोटा। पाछू एम ज कहे छे के सिंगिंग इज नॉट हार्ड एट ऑल, के गावू जराय अघरू नथी, कम एटले के आवो, एंड एटले के अने, सिंग एटले के गाओ, विथ मी एटले के मारी साथे। जो आ गाय छे ने એ આપણને કહે છે, શું કહે છે એ, કે ગાવું છે એ તો જરાય અઘરું નથી, પણ તમને મનમાં બીક હોય કે મને તો ગાતા આવડતું જ નથી, હું તો ગાઈ જ નહીં શકું, એટલે આપણને શું કહે છે કે ગાવું છે જરાય અઘરું નથી, તમે નાના હોય કે મોટા, ગાવું જરાય અઘરું નથી। શું કહે છે કે આવો અને મારી સાથે તમે ગાઓ, ગાવું જરાય અઘરું નથી। પછી શું કહે છે, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રીડિંગ એટલે શું થાય, વાંચવું, ઇઝ નોટ એટલે કે નથી, હાર્ડ એટલે કે અઘરું, એટ ઓલ એટલે કે વાંચવું છે એ બધા માટે જરાય અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે તમે નાના હોય કે મોટા, વાંચવું જરાય અઘરું નથી। રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી। શું કહે છે આપણને, પહેલાં શું કીધું કે ગાવું જરાય અઘરું નથી, ગાવું જરાય અઘરું નથી, તમે નાના હોય કે મોટા, આવો અને મારી સાથે તમે ગાઓ, એટલે આપણને શું કહે છે કે ગાવામાં તમને બીક લાગતી હોય તો તમે મારી સાથે આવો અને ગાઓ, એ કંઈ અઘરું નથી ગાવું, એમ હું તમારી સાથે ગાઉં એટલે તમને બીક પણ લાગે નહીં। હવે બીજામાં આપણને શું કહે છે કે રીડિંગ, રીડિંગ એટલે કે વાંચવું, કે વાંચવું છે જરાય અઘરું નથી એમ, પણ તમે આવો અને મારી સાથે તમે વાંચો, કમ એન્ડ રીડ વિથ મી, કમ એટલે કે આવો, એન્ડ એટલે કે અને, રીડ એટલે કે વાંચો, વિથ મી એટલે કે મારી સાથે, કે આવો અને મારી સાથે વાંચો, વાંચવું કંઈ અઘરું નથી। પછી શું કહે છે, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રનિંગ એટલે શું થાય કે દોડવું, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે દોડવું છે જરાય અઘરું નથી, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે તમે નાના હોય કે મોટા, દોડવું છે જરાય અઘરું નથી। રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી, દોડવું એ જરાય અઘરું નથી, કમ એટલે કે આવો, એન્ડ એટલે કે અને, રન એટલે કે દોડો, વિથ મી એટલે મારી સાથે, કે દોડવું પણ જરાય અઘરું નથી, આવો અને મારી સાથે દોડો। ત્યાર પછી શું કહે છે કે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઇઝ નોટ એટલે કે નથી, હાર્ડ એટલે કે અઘરું, એટ ઓલ એટલે કે બધા માટે, અંગ્રેજી છે એ બધા માટે અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે તમે નાના હોય કે મોટા, અંગ્રેજી જરાય અઘરું નથી, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે અંગ્રેજી જરાય અઘરું નથી, કમ એન્ડ લર્ન વિથ મી, કમ એટલે કે આવો, એન્ડ એટલે કે અને, લર્ન એટલે કે શીખો, વિથ મી એટલે કે મારી સાથે, કે આવો અને મારી સાથે શીખો। શું કહે છે આપણને કે સિંગિંગ છે જરાય અઘરું નથી, સિંગિંગ એટલે કે ગાવું, કે ગાવું જરાય અઘરું
નથી, તમે નાના હોય કે મોટા મારી સાથે આવો અને ગાઓ. પછી બીજામાં શું કહે છે કે રીડિંગ છે એ જરાય અઘરું નથી. રીડિંગ એટલે કે વાંચવું, કે વાંચવું જરાય અઘરું નથી. તમે નાના હોય કે મોટા આવો અને મારી સાથે વાંચો. પછીમાં શું કહે છે કે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે દોડવું છે એ જરાય અઘરું નથી. આવો અને મારી સાથે દોડો, તમે નાના હોય કે મોટા. ત્યાર પછી શું કહે છે કે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે અંગ્રેજી છે જરાય અઘરું નથી. તમે નાના હોય કે મોટા મારી સાથે આવો અને મારી સાથે શીખો. શું આમાં આપણને શું કહેવા માગે છે પોયમમાં, કે આપણા માટે કોઈ પણ વસ્તુ અઘરી હોઈ શકે નહીં. તમને કોઈ વાતની બીક લાગતી હોય તો તમને એમ થાય કે ના ના મારાથી નહીં નહીં થઈ શકે, આ તો મને બીક લાગે છે, આ તો અઘરું છે. પણ ક્યારેય કોઈ વાત અઘરી હોઈ શકે નહીં. બધા માટે પહેલાં શરૂઆત જ હોય. તમે શરૂઆત જ ન કરો તો તમને ક્યાંથી ખબર પડે કે મને આવડશે કે નહીં એમ. કોઈ પણ વાત માટેની બીક રખાય નહીં કે મને અંગ્રેજી નથી આવડતું, મને તો ગણિત નથી આવડતું. બધું શીખો એટલે બધું જ આવડી જાય. તમે એમ કહો કે મને ગાતા નથી આવડતું, પણ ક્યારે તમે ગાયું, તમે ગાઓ ક્યારે તો ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું. જે લોકો ગાતા હોય એ લોકો માટે પણ શરૂઆત જ હોય. શરૂઆત તો બધાએ પહેલાં કરી જ હોય. તમે શરૂઆત જ ન કરો તો તમને કેવી રીતના આવડે. એટલે આપણને પોયમ શું કહેવા માગે છે કે ક્યારેય કોઈ વાત માટે હાર માનવાની નહીં. બધા માટે પહેલેથી શરૂઆત જ હોય. કઈ વસ્તુ કોઈ માટે અઘરી હોઈ શકે નહીં. તમે નાના હોય કે મોટા કોઈ પણ વસ્તુ અઘરી હોઈ શકે નહીં. આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાઓ. જો અહીંયા સિંગિંગ છે એના જેવું રીડિંગ, વરી રીડિંગ, અહીંયા પાછું સિંગિંગ, અહીંયા રનિંગ રનિંગ. તો શું કહે છે કે સરખા નામ હોય તે આપણે શું કરવાનું, લીટી કરવાની. હવે અગાઉ આપણે અમુક શબ્દ માટે આગળ પોયમ બનાવશું, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજ માટેનું હોમવર્ક શું છે તમારું, જ્યાં જે મેં સ્પેલિંગ કરાવ્યા એ તમારે લખવાના અને પાકા કરવાના છે. પ્લસમાં આજની આ પોયમ પણ તમારે બુકમાં સારા અક્ષરે લખવાની છે. અને આજથી એક નવી શરૂઆત કરવાની, કે કોઈ વસ્તુ તમારા માટે અઘરી હોઈ શકે નહીં. બધા માટે શરૂઆત તો તમારે કરી જ લેવાની. તમે એમ કહો કે મને વાંચવું નથી ગમતું, શરૂઆત કરો ધીમે 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 વાંચતા લખતા. તમારે તમને જે પણ કંઈ ગમતું હોય એ બધું તમારે કરવાનું છે. કોઈ પણ વસ્તુ કોઈના માટે અઘરી હોય નહીં. આપણે ભલે ને નાના હોય, આપણા માટે કઈ વસ્તુ અઘરી ન હોય. ધીમે ધીમે શરૂઆત કરો તો તમને બધું આવડી જાય. ચલો આજ માટે આપણે આટલું રાખશું. થેન્ક યુ.